धोरण एक ની પ્રવેશ પ્રક્રિયામાં સમય પૂર્ણ થયેલા ફોર્મને મંજૂર કરવા માંગણી કરાઈ છે। આરટીઈ અંતર્ગત ધોરણ 1 ની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી હતી, તે પ્રવેશ પ્રક્રિયાનો સમય પૂર્ણ થઈ જતા હવે વેબસાઈટ પોર્ટલ બંધ કરવામાં આવ્યું છે અને ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે। ત્યારે રહેઠાણ પુરાવાને લઈને જે ફોર્મ રદ કરવામાં આવ્યા છે તે મંજૂર કરવામાં આવે તેવી માંગ સાથે આજે ડીઈઓ કચેરી ખાતે અરજ કરતા વાલીઓએ રજૂઆત કરી હતી। વાલીઓએ જણાવ્યું હતું કે સંયુક્ત કુટુંબમાં તેઓ રહેતા હોય તેમના નામે ઘરના પુરાવા ક્યાંથી હોય અને તેને લઈને ફોર્મ રિજેક્ટ નહીં, તેને મંજૂર કરવું જોઈએ તેવી માંગ છે। અને બધું લિંક અમે કરેલી હતી તો અમારી રિજેક્ટ થઈ ગઈ છે, તો જે પ્રોબ્લેમ હોય એ અમારા મોબાઈલમાં આવ્યો છે કે રેસિડન્સ પ્રૂફ બરાબર નથી, અમે વર્ષોથી ત્યાં જ રહીએ છીએ, તો કંઈ નહીં તો અમને બીજો એક ચાન્સ આપો તો અમે બીજું કંઈ કાગળ કરી શકીએ, અમારા ભવિષ્ય બાળકના ભવિષ્યનો સવાલ છે, એટલે અમને એક ચાન્સ બીજો આપો કે અમે આ વસ્તુ બીજી કંઈ ચેન્જ કરવાની હોય તો અમે કરી શકીએ। ઘણા બધા વાલીઓ અહીંયા એ ફરિયાદથી આવ્યા છે કે ઘણા બધા વાલીઓના આરટીઈના પુરાવા એટલે કે આરટીઈના જે ફોર્મ ભર્યા હતા ઓનલાઈન, એ ફોર્મ ગરીબ વર્ગના બાળકોને એજ્યુકેશન મળે માટેના ભર્યા હતા અને એની અંદર અલગ અલગ પુરાવા રજૂ કરવાના હતા, જેની અંદર મોટાભાગના વાલીઓને રહેઠાણના પુરાવાનો કારણે ના મંજૂર કરવામાં આવ્યું છે। એવું કહેવામાં આવ્યું છે કે તમારો જે રહેઠાણનો પુરાવો છે એ પિતાના નામનો નથી। હવે સમજો કે ઘણા બધા એમને ઓપ્શન આપ્યા હતા ઓનલાઈન ફોર્મની અંદર, આધાર કાર્ડ છે, રાશન કાર્ડ છે, લાઇટ બિલ છે, વેરા પાવતી છે, નળ લાઇટનું બિલ છે, બધા ઓપ્શન આપ્યા હતા, એની અંદરથી બધાએ મોટાભાગે લાઇટ બિલ રજૂ કર્યા હતા અને લાઇટ બિલની અંદર દરેકની અંદર એવું હોય છે કે ફેમિલીમાં દરેકનું લાઇટ બિલ પોતાના પિતાના નામનું હોય છે, એટલે કે છોકરાના દાદાનું નામનું હોય, તો દાદાના નામનો હોવાના કારણે એવું કહે છે કે તમારા દાદાનું નામ હોવાથી એટલે કે છોકરાના પિતાનું નામ નથી અંદર, એટલા માટે આ ફોર્મ તમારું ના મંજૂર કરવામાં આવ્યું છે। ઓનલાઈન સ્ટેટસ અમે ચેક કરીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે રહેઠાણનો પુરાવો પિતાના નામનો નથી, તો અમે ખાલી આટલી જ અરજી લઈને આવ્યા છીએ, જ્યારે અરજી આપીએ છીએ તો અરજીનો પણ સ્વીકાર કરતા નથી, તો અમારી અરજીનો સ્વીકાર કરે અને અમને વધારે ટાઈમ આપે જેથી કરીને અમે પોતાની અરજીઓને સુધારો કરી શકીએ।